जोधपुर में हत्या ने भेद उकेलायो, गणतरी कलाक में पुलिस आरोपी ने पकड़ी पाड़ियो। आदिपुर में तमाकू वगर बेदाखला बनेला एक युवक तमाकू ने लई थे झगड़ा में 22 वर्ष युवा छरी मारी करपीण हत्या कर नाखी थी। सवार 11 वगैरह अरसा में आदिपुर त्रणवाड़ी विस्तार में हनुमान मंदिर पास बाजीगर वाश में हत्या बनाव बनवा पम्य हो। मरनार युवक नाम संजय बाजीगर हो तपास में खुल्यू है। संजय पिता पास आरोपी जवाहर बाजीगर तमाकू गुटखा मांगिया था। संजय पिताए पास तमाकू हो इनकार करता जवाहर बाजीगर तेना खिस्सा फंपोसवा माँडियो तो पिता खिस्सा ने फंपोसता जवाहर ने जोई संजय त्यां पिता ने केम हैरान करे पूछता जवाहरे तेनी साथे घड़ाघड़ी करी बोलाचाली करी त्यारबाद उश्कराई जवाहरे छरी लई ने आवी होवाथी संजय पर वार कर्यो। छरी नो घा संजय हाथ में साठ में वारता संजय ने गंभीर इजा थई हती अने आखरे तेमने दम तोड्यो हतो। आ बनावनी जाण थता पोलीस सब इंस्पेक्टर एनके चौधरी आदिपुर पोलीस दौड़ी गया हता अने आरोपी ने पकड़ी पाड़ी धोरणसर नी कार्यवाही हाथ धरी छे। આજે એટલે લગભગ આદિપુર પોલીસ સ્ટેશનની હદમાં એક બાજીગર મહોલ્લો છે, ત્યાં આગળ બધા નટ બજાણિયા કમ્યુનિટીના લોકો રહે છે અને એમના હનુમાનજીના મંદિર પાસે એક મહોલ્લો છે, ત્યાં બધા બેઠા હતા। એ દરમિયાનમાં આરોપી પણ ત્યાં બેઠા હતા। આરોપીનું નામ છે જવાહર હીરા બાજીગર અને જે મૃત્યુ પામ્યા છે એમનું નામ છે સંજય શંકર બાજીગર। એટલે જે મરણ જનાર છે એના પિતાજી આરોપી, પછી આ મરણ જનાર પોતે, બીજા અમુક વ્યક્તિઓ ત્યાં બેઠા હતા। એ દરમિયાનમાં એક વ્યક્તિ આવી અને આરોપી પાસે ખાવાની તમાકુની માંગણી કરી તો એણે એવું કીધું, ભાઈ મારી પાસે નથી, આ શંકરભાઈ પાસે હશે। એટલે એ વખતે મરણ જનારને એવું લાગ્યું કે ભાઈ આ આરોપી જે છે એ મારા પિતાજીની કંઈ મસ્કરી કરી રહ્યો છે। એટલે મરણ જનાર સંજયભાઈએ આરોપીને કીધું, ભાઈ તું શું કામ મારા પિતાજીની મસ્કરી કરે છે? એમાં એ લોકો વચ્ચે બોલાચાલી થઈ અને થોડી હાથાપાઈ થઈ ગઈ। દરમિયાનમાં આરોપીનું ઘર ત્યાંથી લગભગ 25-1 મીટર જેટલું જ નજીક છે, તો એ પોતાના ઘરે જઈ અને ખંજર જેવું હથિયાર લઈ આવ્યો અને આ જે મરી ગયા છે સંજયભાઈ એમને ડાબી બાજુ સાથળના ભાગે મારી દીધું અને એ જે ઘા છે એકદમ જીવલેણ ઘા છે, જેના હિસાબે કદાચ એની જે ધોરી નસ છે એ કપાઈ જવાના કારણે ખૂબ જ બ્લીડિંગ થયું ને એને હોસ્પિટલે લાવ્યા અને હોસ્પિટલે એને મરણ જાહેર કરેલો છે। આ સડન પ્રોવોકેશનના કારણે આ બનાવ પડેલો છે। આરોપીને અટક કરી છે? જી, આરોપીને અટક કરી છે? હા, આરોપીને અમે હસ્તગત કરી લીધો છે।